હલો મિત્રો, આપણે છેલ્લે વાયરિંગનું આપણે બીજું ચેપ્ટર પૂરું કરેલું હતું. હવે આપણે ત્રીજા ચેપ્ટરનો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજું ચેપ્ટર છે આપણું એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. એટલે ઘર અને ઇન્ડસ્ટ્રીમાં જે વાયરિંગ કામ કરીએ તે વાયરિંગ કામનો અંદાજ કઈ રીતના કાઢવો, કે જે વાયરિંગ કામ કરીએ તેનો ખર્ચો ટોટલ કોસ્ટિંગ કેટલો આવે, કોસ્ટિંગ કઈ રીતના કાઢવું. બરાબર, કોસ્ટિંગ કાઢવા માટે થોડીક વસ્તુ આપણે આગળ જોઈ હતી કે માલ સામાનનો ખર્ચો ગણવો હોય તો શું કરવું, મજૂરીની કિંમત કેટલી લેવી, એ બધું બીજા ચેપ્ટરમાં આપણે આવેલું હતું. માલ સામાન ખરીદવો હોય તો એની પ્રોસેડ્યુર શું, એ બધું આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા. હવે આગળની વસ્તુ જોઈએ આપણે કોસ્ટિંગ. તો કોસ્ટિંગ માટે થોડાક નિયમો ધ્યાનમાં રાખવા પડશે, થોડાક સ્ટેપ આપેલા એ સ્ટેપ. તો પહેલી વસ્તુ છે કોસ્ટિંગ માટે. તો કોસ્ટિંગ માટે પહેલી થીરી આપણે આપી છે વાયરિંગની સબ સર્કિટની પસંદગી. બરાબર, હવે સબ સર્કિટ એટલે શું હોય? ઘરે તમે અલગ અલગ સ્વિચ બોર્ડ જોતા હશો, ત્રણ ચાર જગ્યાએ સ્વિચ બોર્ડ આપણા નાખી દીધેલા હોય, એટલે એ જે એક સ્વિચ બોર્ડ જોઈએ આપણી શું કહેવાય, એક સબ સર્કિટ. બરાબર, હવે સબ સર્કિટ શા માટે પાડવામાં આવી? તો હવે જો ઘરે ઘણા બધા પોઈન્ટ હોય, ધારો કે 20 પોઈન્ટ છે તમારા, 5 પંખા, 5 લેમ્પ, 5 ટ્યુબલાઇટ, 5 એમ્પિયરના સોકેટ, 15 એમ્પિયરના સોકેટ, હવે બધાની વાયરિંગ તમે એકમાં કરી નાખો તો શું થાય, જે છેલ્લા પોઈન્ટ હોય એને વોલ્ટેજ થોડાક કેવા મળે, ઓછા મળે. બીજો એક ગેરફાયદો શું થાય કે એક બોર્ડમાં કાંઈ ફોલ્ટ આવ્યો તો બધું તમારું બંધ રહે, એટલે એવું ના થાય. એટલે આપણે શું કરી, નાની નાની સબ સર્કિટમાં આપણે વહેંચણી કરી દઈએ એ, કે જેથી કરીને કોઈ પણ એક જગ્યાએ ફોલ્ટ આવે તો બીજી જગ્યાએ સપ્લાય ચાલુ રહે. બીજું, વોલ્ટેજ ડ્રોપ હોય બધા પોઈન્ટને સરખા વોલ્ટેજ મળે, નકર શું થાય, 20-30 પોઈન્ટ હોય તો છેલ્લા પોઈન્ટના વોલ્ટેજમાં ઘટાડા હોય. નોર્મલી 220-230 વોલ્ટ સિંગલ ફેઝમાં આવતા હોય તો છેલ્લા પોઈન્ટને 200 વોલ્ટ મળે. હવે ઓછા વોલ્ટેજ મળે એટલે એ હીટ વધારે મળે, ગરમ થાય ને એવું થાય શકે. એટલે આ સબ સર્કિટના આ રૂલ્સ આપેલા છે. એ આ રૂલ્સ પ્રમાણે સબ સર્કિટ આપણે બે ભાગમાં, આપણે પહેલાં કયો જોશું, ડોમેસ્ટિક વાયરિંગ. એટલે ડોમેસ્ટિક વાયરિંગ વિશે બધી વસ્તુ જોશું. તો ડોમેસ્ટિક વાયરિંગમાં સબ સર્કિટના બે પ્રકાર આપ્યા. એક આપી છે આપણી લાઇટ ફેન અને 5 એમ્પિયરવાળી. બરાબર, લાઇટ ફેન અને 3 પિન સોકેટ, 5 એમ્પિયરનો સોકેટ કહી. અને એક આપી છે આપણી પાવર સબ સર્કિટ. અને બે માર્કમાં પૂછે છે કે એવી થીરી છે, બે માર્કમાં કયા કયા, અથવા તો એમસીક્યુ ટાઈપમાં. તો પહેલી જો લાઇટ ફેન સબ સર્કિટ માટે શું નિયમ છે, તો લાઇટ ફેન સબ સર્કિટ એમાં વધુમાં વધુ પોઈન્ટ કેટલા, 10 રાખી શકશો. અને એનો લોડ જોઈએ 800 વોટથી વધવા નથી દેવાનો. અને વધુમાં વધુ 10 પંખા, ટ્યુબલાઇટ કે એથી વધારે કોઈ કનેક્શન આપવાનું નથી. એટલે લાઇટ ફેન સબ સર્કિટનો આ રૂલ શું છે, તો લાઇટ ફેન સબ સર્કિટ એમ કહેવા માગે છે કે તમે જે એક સબ સર્કિટ રાખી એમાં લોડ જો અમારો 800 વોટથી વધવા નહીં દેવાનો અને પોઈન્ટની સંખ્યા 10થી વધવા દેવાની નથી. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો 5 લેમ્પ રાખો, 5 ટ્યુબલાઇટ રાખો, તો લેમ્પના 60 વોટ હોય, ટ્યુબલાઇટના 40 વોટ હોય, તો 6×5=30, 300. પંખાના વોટ ટોટલ કેટલા થશે, 300. અને લેમ્પ 40 વોટના હોય તો 5×20 એટલે 200, 300 ને 200 કેટલા થશે, ટોટલ 500 વોટ. એટલે આપણે 800 વોટથી વધ્યું નથી. બરાબર, અને એવી રીતના પાવર સબ સર્કિટ. એટલે પાવર સબ સર્કિટ એટલે એમાં કયું આવશે કે જેમાં 15 એમ્પિયર અથવા તો વધારે રેટિંગવાળા ઇક્વિપમેન્ટ આપણા જે હોય, ઘરે મોટર હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, બરાબર, વોટર હીટર હોય, આ બધા જે રહ્યા એનો પાવર રેટ કેવો હોય છે, વધારે છે, વધારે પાવર લેતા હશે. 1000 વોટ લેતું હોય, કોઈ 1500 લેતું હોય, કોઈ 500 વોટ લેતું હોય, એટલે એના માટે કરંટે એ લોકો શું લેશે, વધારે લે. એટલે એના માટે કેબલ એ જાડો જોશે અને એને અલગ લાઈન દેવાની થશે. એટલે એના માટે આપણે નિયમ શું રાખ્યો હોય, તો એમાં મેક્સિમમ લોડ કેટલો, 3000 વોટ, અને પોઈન્ટની સંખ્યા 2થી વધવા દેવાની નથી. અને તમે જો ઓલા મોટા સોકેટ જોતા હોય તો એમાં મોસ્ટ ઓફ કેટલા, 2 સ્વિચ અને 2 સોકેટ હોય છે, ત્રીજું તમે ક્યાંય જોતા હશો નહીં. એટલે ત્રીજું ના જોડવાનું કારણ એ છે, આપણો નિયમ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણે આપણે એને ફોલો કરીએ. અને વધારે જોડો તો પછી વાયરની સાઇઝ વધી જાય, વાયરની સાઇઝ ત્યાં નાની રાખો તો પછી તમારો સોકેટ બળે ને એવું થાય. એટલે આ રીતના આપણો નિયમ છે. હવે ઘણી વાર પરીક્ષામાં આપણે આ સબ સર્કિટના એક્ઝામ્પલ પૂછાઈ શકે. બરાબર, તો આમાં જો એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક મકાન છે, એમાં 4 લાઇટ ફેનવાળી સબ સર્કિટ અને 15 એમ્પિયરવાળા 3 પ્લગ છે. તેના માટે કટઆઉટ, એનર્જી મીટર, મેઇન સ્વિચ કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કે અને સબ સર્કિટ લાઇનવાળો ડાયાગ્રામ દોરવાનો કીધેલો છે. અને પોઈન્ટ આપણે ધારવાના કીધા. એટલે આમાં બધી સબ સર્કિટમાં પોઈન્ટ ધારી લીધા. પહેલી સબ સર્કિટમાં શું કર્યું, લાઇટના પોઈન્ટ આપણે 2 ધાર્યા, પંખાના પોઈન્ટે 2 ધાર્યા, 3 પિન સોકેટ 4 ધારી. બરાબર, 5 એમ્પિયરવાળી બીજી સબ સર્કિટમાં એ રીતના ધારી લીધા. અને ત્રીજીમાં હવે લાઇટ રહી
એ લેમ્પ હોય તો લેમ્પ 60 વોટ પાવર લ્યા, પંખો હોય તો પંખો 60 વોટ પાવર લ્યા, અને 3 પિન સોકેટ માટે વોટ તમારે કેટલા 100 સ્ટાન્ડર્ડ રાખવાના. એટલે જેટલા પોઈન્ટ એ બધાની વોટ આરે ગુણાકાર કર્યો, જવાબ આવ્યો એનો ગુણાકાર કર્યો, બરાબર. એટલે વોટની ગણતરી કરી લીધેલી. હા, પછી શું કર્યું, ટોટલ વોટ ગણી લીધો. ટોટલ વોટ કેટલો થયો, 3860. હવે એ જ આપણો ટોટલ પાવર મળ્યો કે આટલો પાવર ઘર વાપરે. હવે કરંટ માપો હોય તો કરંટ શું, આઈ બરાબર પી ભાંગ્યા વી. ટોટલ વોટ ભાંગ્યા સિંગલ ફેઝમાં કેટલા આવે, 230 વોટ. એટલે કરંટ કેટલો આવ્યો, 16.78. એટલે એના પરથી આપણે મેઇન સ્વિચ નક્કી કરી શકશું. મેઇન સ્વિચ આપણી ICDP અથવા તો MCB વાપરતા હોય તો MCB કેવી વાપરી, 32 એમ્પિયર 250 વોલ્ટ વાળી. અને આપણો સિંગલ લાઇન ડાયાગ્રામ આપ્યો હોય તો પહેલાં ક્યાં મેઇન સપ્લાય લાઇન, પછી કટઆઉટ એટલે ફ્યુઝ હોય તો એ, પછી એનર્જી મીટરમાં સપ્લાય જશે, પછી આપણી મેઇન સ્વિચમાં, મેઇન સ્વિચમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી અલગ અલગ સબ સર્કિટ આપણો સપ્લાય થશે. દાખલા આપણે અહીંયા મળશું ત્યારે વ્યવસ્થિત આના દાખલા જોશું, અને દાખલાના મોસ્ટ IMP છે એને પછી આપણે થોડીક થિયરી સમજી લઈએ. તો થિયરી છે પહેલી, આ થિયરી બે થિયરી છે, એ બે થિયરી ખાસ યાદ રાખવાની. ત્રીજા ચેપ્ટરમાંથી વધારે આપણે એક્ઝામ્પલ ઉપર ધ્યાન દેવાનું હોય, પણ આ થિયરી ત્રીજા ચેપ્ટરમાં વધીને 4-5 થિયરી છે, અને એમાંથી 2 થિયરી પરીક્ષામાં હોય અને એક્ઝામ્પલ પૂછાય. એટલે પહેલાં આપણે આ થિયરી જોઈએ. તો ડોમેસ્ટિક વાયરિંગ તમારે કરવું હોય તો એની એસ્ટિમેશન કાઢતી વખતે થોડીક નિયમો અથવા થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપેલી. તો બાબતોમાં પહેલી વસ્તુ શું છે કે વાહકનું કરંટ રેટિંગ એની ભારની ક્ષમતાની મુજબ હોવું જોઈએ. એટલે તમારે ઘરે જે 20 એમ્પિયર કરંટ આવતો હોય તો 20 એમ્પિયર કરંટવાળો આપણે વાહક લેવાનો છે. પછી જે વાયર વાપરો એ બધી રીતે સલામત હોવા જોઈએ. પછી જેટલા ફેઝ વાયર હોય એ બધાને આપણે ફ્યુઝથી પ્રોટેક્શન આપવાનું. પછી જેટલી સબ સર્કિટ હોય એ બધાને પ્રોટેક્શન ફ્યુઝથી આપવાનું. પછી વાયરને લાવવા લઈ જવા માટે જો મેટલની કન્ડિટ PVCની જગ્યાએ મેટલના પાઇપ વાપરે હોય તો એને મેટલના પાર્ટને આપણે અર્થિંગ કરવાનું. પછી જેટલા પોઈન્ટ કે સાધન હોય એ બધાને પોતાની સ્વતંત્ર સ્વિચ આપવાની. મોટર સ્ટાર્ટર અથવા તો હાઈ રેટિંગના જે ઇક્વિપમેન્ટ હોય એની સ્વિચ અથવા તો એનું સ્ટાર્ટર એ ઇક્વિપમેન્ટની નજીક જ હોવું જોઈએ. પછી ભવિષ્યમાં કાંઈ લોડનો વધારો કરવાનો થતો હોય તો એ પહેલાં ખાતરી કરીને એના માટેના પોઈન્ટ અત્યારથી મૂકી દેવાના. પછી લાઇટ ફેન અને પાવર એ બધાની સબ સર્કિટ અને લાઇન વાયર બધા અલગ અલગ હોવા જોઈએ. પછી લાઇટ ફેન સબ સર્કિટમાં જે એનો આઈ રૂલ છે એ પ્રમાણે 800 વોટ અને 10 પોઈન્ટથી વધવા નથી દેવાના, અને પાવર સબ સર્કિટમાં 3000 વોટ અને 2 પોઈન્ટથી વધવો જોઈએ. પછી વોલ્ટેજ ડ્રોપ રહ્યો છેલ્લામાં છેલ્લા પોઈન્ટે કેટલા, મેક્સિમમ 3% જ વોલ્ટેજ ડ્રોપ, એથી વધવાથી એથી વધારે વોલ્ટેજ ડ્રોપ થાય નહીં એવો વાયર નક્કી કરવાનો, બરાબર. એટલે 230 વોલ્ટ આવતા હોય તો એના 3% કેટલા થાય, 100 એ 3, 200 એ 6, 30 એ 5, 2 એ 2, એટલે 7-8 વોલ્ટનો ઘટાડો આવવો જોઈએ, એથી વધારે વોલ્ટેજ ઘટવા જોઈએ નહીં. એટલે 10 પંખા હોય તો છેલ્લા પંખે 210 કે 215 વોલ્ટો મળવા જોઈએ. પછી ફ્યુઝ રહે, એ ફ્યુઝ એની જે કેપેસિટી રહે એ પ્રમાણે એનું પ્રોટેક્શન અથવા તો જે સબ સર્કિટ રહે એમાં ફ્યુઝની ક્ષમતા રહે કે જે ઓછામાં ઓછું રેટિંગ હોય, કે ધારો કે ઘરે 5 મોટર રહે તેમાં 1 HP ની, 1 2 HP ની, 1 5 HP ની, તેમાં 1 HP ની મોટર રહે એ પ્રમાણે ફ્યુઝ રાખો. 5 HP ની મોટરનો ફ્યુઝનો તાર એવો જાડો રાખો તો શું થાય, 5 HP ની મોટરમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે જ ફ્યુઝ બળે, 1 HP ની મોટરમાં કાંઈ તો થાય તો ફ્યુઝ બળશે નહીં. પછી જો કોઈ પણ જગ્યાએ 6 કિલોવોટ કરતાં લોડ વધી જાય, બરાબર, MCQ માટે જરૂરી છે, 6 કિલોવોટ કરતાં લોડ વધી જાય તો એને કેવું, 3-ફેઝ 4 વાયરનું સર્વિસ કનેક્શન આપવાનું છે. અને જે જગ્યાએ બિલ્ડિંગનો એરિયા 5000 મીટર² કરતાં વધી જાય અથવા તો લોડ જોઈ 100 KVA કરતાં વધી જાય તો એવી જગ્યાએ આપણે એને અલગ સબસ્ટેશન જ પ્રોવાઈડ કરવાનું છે. એટલે આ રીતના સિમ્પલ એવા એસ્ટિમેશનના નિયમો છે, બરાબર. આ જે વાયર જો તો કેટલા એમ્પિયર માટે કેટલી સાઇઝનો વાયર વાપરવો એની આપણે માહિતી આપેલી છે, કે 10 એમ્પિયરની કેપેસિટી હોય તો એલ્યુમિનિયમનો વાયર હોય તો એની જ્યારે 1.5 એમ² હોય છે, કોપરની 1 15 એમ્પિયર હોય તો પાવર સર્કિટ માટે 2.5 mm નો એલ્યુમિનિયમ, કોપરનો 1.5 mm, બરાબર. પછી 15 એમ્પિયરનો રસોડું હોય તો ત્યાં 4 mm એલ્યુમિનિયમનો અને કોપરનો 1.5 mm નો, એર કન્ડિશનર કે એવું હોય તો ત્યાં 6 અને 4 અથવા તો 28 એમ્પિયર માટે આ રેન્જના વાયર આપણે વાપરવાના છે. હવે એસ્ટિમેશનના સ્ટેપ આપ્યા કે એસ્ટિમેશન કાઢતી વખતે તમારે કઈ રીતના આગળ વધવાનું હોય, અંદાજ કાઢવો હોય તો અંદાજ કાઢતી વખતે કઈ રીતના આગળ વધવાનું હોય. તો અંદાજ કાઢતી વખતે ફંધાઈની પહેલું તમારે શું કરવાનું, એનો પ્લાન લેઆઉટ અથવા તો વાયરિંગ ડાયાગ્રામ અથવા તો એનો નકશો હોય, નકશાનો અભ્યાસ કરવાનો.
નકશાના અભ્યાસ ઉપરથી આપણને શું મળશે, પોઈન્ટની સંખ્યા, મેઇન સ્વિચ ક્યાં રાખવી, કેવા પ્રકારનું વાયરિંગ કરવું, એ બધું ક્યાં, જે વાયરિંગ ડાયાગ્રામ અથવા તો વાયરિંગનો જે બ્લુ પ્રિન્ટ હોય એના ઉપરથી આપણને માહિતી મળશે. એટલે પોઈન્ટની સંખ્યા અને કેવા પોઈન્ટ છે એના આધારે આપણને પોઈન્ટ મળી જશે. તેના આધારે આપણે શું કરવાની, લોડની ગણતરી કરવાની. તો લોડની ગણતરી કરવા માટે આપણે શું, કયા કયા પોઈન્ટ માટે કેટલા કેટલા વોટ લેવા એ માહિતી આપી છે. જો લાઇટનો પોઈન્ટ હોય તો 60 વોટ, પંખો હોય તો 60 વોટ, 5 એમ્પીયરના સોકેટ માટે 100 વોટ, 15 એમ્પીયરના સોકેટ માટે 1000 વોટ, પછી ટ્યુબલાઇટની અલગ અલગ લંબાઈ હોય તો 1.5 ફૂટ મીટરવાળી 0.6 મીટર માટે 20, 1.2 મીટરવાળી માટે 40, 1.5 મીટરવાળી માટે 30 વોટ, CFL હોય તો જેવો CFL ને તેટલા વોટ આપણે લેવાના છે. પછી વાયરની પસંદગી કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો વાયરનું ઇન્સ્યુલેશન અને કેબલ રહે એની સાઇઝ જેમ બને એમ કેવી ઓછી રહેવી જોઈએ, વોલ્ટેજ ડ્રોપ વધારે ના થવો જોઈએ, પછી કરંટ સરખો પસાર કરી શકવો જોઈએ, પછી અવાહકનો પ્રવાહ પ્રકાર કેવો રાખવો, PVC, VIR કે TRS, અને વોલ્ટેજ ગ્રેડ કે સિંગલ ફેઝ આવતો હોય તો 250 વોલ્ટ, 3 ફેઝ આવતો હોય તો 500 વોલ્ટનો ગ્રેડ. એટલે વોલ્ટેજ ગ્રેડ એટલે શું, એ મેક્સિમમ એટલા વોલ્ટેજ સહન કરી શકશે. પછી બીજું વસ્તુ કંઈ ધ્યાનમાં રાખવાની, તો લોડ અને પોઈન્ટની સંખ્યા ઉપરથી આપણે સબ સર્કિટની સંખ્યા નક્કી કરવાની. એ આ રૂલ્સ પ્રમાણે સબ સર્કિટની સંખ્યા રાખવાની, અને જેટલી સબ સર્કિટ ગણતરીમાં આવે એના કરતાં વધારે એક સબ સર્કિટ ગણવાની રહેશે. પછી મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝને ગણવાની. પછી મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશનની સાઇઝને થઈ જાય, પછી વાયર અને સબ સર્કિટ માટે વાયરની સાઇઝ, પછી વાયરિંગ ડાયાગ્રામ એનો બનાવવાનો રહેશે, પછી વાયરની લંબાઈ અને કોન્ડ્યુટની લંબાઈ ગણવાની છે. વાયરની લંબાઈ કોન્ડ્યુટની લંબાઈ ગણાઈ જાય, પછી આપણે માલસામાનનો અંદાજ કાઢવાનો, કેટલો માલસામાન જોશે, મજૂરી કેટલી જોશે, બરાબર. એટલે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું રહેશે. પણ આ સ્ટેપમાં આપણે વધારે ક્યારે ખબર પડશે, જ્યારે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે. વધારે અગત્ય તો એસ્ટિમેશનના સ્ટેપમાં આપણે આ પ્રોસિડ્યુર યાદ રાખવાની છે. વધારે આગળ આપણે કેમાં જોશું, એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે એમાં બધા સ્ટેપ બરાબર આવશે. એટલે આ રીતના આવશે આપણું આ એસ્ટિમેશનના સ્ટેપ.